24 કલાકના વિધાનસભા ચૂંટણી લક્ષી વિશેષ કાર્યક્રમ શું છે મિજાજમાં, હું છું રવિ. આજે વાત કરીશું વડોદરા જિલ્લાની બે વિધાનસભા, કરજણ અને પાદરા વિધાનસભાની. બંને વિધાનસભામાં જે ધારાસભ્યો છે તેમણે છેલ્લા 5 વર્ષમાં કેટલા કામો કર્યા છે, તેમના કામથી તેમની જે જનતા છે તે કેટલી ખુશ છે, કેટલી નાખુશ છે, તેમણે જે વાયદાઓ આપ્યા હતા જનતાને શું તે 5 વર્ષમાં પૂરા કર્યા છે ખરા, આ તમામ બાબતો પર આપણે આજે શું છે મિજાજમાં જનતાનો મિજાજ જાણીશું. જોવા જઈએ તો વિધાનસભામાં અનેક પ્રશ્નો પણ છે, અનેક સારા કામ પણ થયા છે. તમને શું લાગે છે? પાછળના 5 વર્ષ જે ગયા એની અંદર અમને કોઈ વિકાસ દેખાયો નથી. જે પહેલાં પોઝિશન હતી એ પોઝિશન અત્યારે કરજણની છે. એમને મારા ડભોઈથી, કરજણથી ડભોઈ રોડનું ખાતમુહૂર્ત કરેલું, લગભગ એમને ચાલુ કરાયેલું 1 વર્ષ 3 મહિના ને 25 દિવસની અંદર રોડની હાલત તમે જોવા જાઓ ને તો એવું થઈ ગયેલું કે બાઇક પણ ના નીકળી શકે. તમે શું કહેશો? જે રીતના કરજણ વિધાનસભાની વાત કરી આપણે, તો શું મુદ્દા છે આ વિધાનસભાના કે જેના કારણે જનતાનો વિકાસ થાય, અહીંયાના લોકોનો વિકાસ થાય? સૌથી મહત્ત્વનો પ્રશ્ન સ્થાનિક રોજગારી. કરજણ સિનોર વિધાનસભાના યુવાનો જે કંઈ ઘણી કંપનીઓ સ્થપાય છે, બહારથી કંપની મુકાય છે, પણ સ્થાનિક રોજગારી મળતી નથી. જેથી જે યુવાનો છે, જે યુવાનોને પૂરતું જે રોજગાર મળવો જોઈએ મળતો નથી. જે ખેડૂત મિત્રો છે વધારે છે, અને ખેડૂતોના અનેક પ્રશ્ન અનેક વખત રજૂઆત થઈ છે, પણ આજ સુધી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ થયું નથી. પૂરતી વીજળી સમયસર મળતી નથી, પૂરતા જે 5 પ્રશ્ન જે ખેડૂતોના, એની કોઈ સમસ્યાનો હલ થતો નથી. બિલકુલ, ખેડૂતોના પ્રશ્નનો હલ થતો નથી. આપણી સાથે વડીલ પણ છે, તેમની સાથે વાત કરીશું. દાદા શું કહેશો? જે રીતના કરજણ વિધાનસભાની વાત કરીએ તો તમારા જે ધારાસભ્ય છે અક્ષયભાઈ પટેલ, 5 વર્ષનું તેમનું કામ કેવું રહ્યું? કેમ કે પહેલાં એ કોંગ્રેસમાં હતા, પછી કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને ત્યારે પણ ધારાસભ્ય બન્યા, 5 વર્ષથી તો એ જ ધારાસભ્ય છે, શું કહેશો? નહીં, કામ તો છે, કામ કરેલું છે, ઘણા બધા કામો છે. કરજણ નગરની અંદર ગરીબોને આવાસ માટે જે 3.5 લાખ રૂપિયા લેખે જે ભારતીય જનતા પાર્ટીએ આપેલા છે, કરજણ નગરમાં 1225 આવાસોનું કામ થયેલું છે, અને મારે કેલ્ક્યુલેશન પ્રમાણે 42 થી 43 કરોડ રૂપિયા સુધી આજ ગવર્મેન્ટે આપેલા છે. એ રીતે ઘણી બધી સરકારની યોજનાઓ છે, દરેક યોજનાઓનો દરેક સમાજ લાભ લઈ રહ્યા છે. શું કહેશો? જે રીતના 2022ની વિધાનસભા ચૂંટણી ખૂબ જ નજીક છે, ક્યારે પણ ચૂંટણી જાહેર થાય તેવું લાગી રહ્યું છે, આપને શું લાગે છે કરજણની જનતાનો મિજાજ શું છે? કારણ કે જોવા જઈએ તો ગત 2017માં અહીંયાથી કોંગ્રેસના ધારાસભ્ય પદ પર અક્ષયભાઈ લડતા હતા, એ જીત્યા હતા, પછી એ પક્ષ પલટો કરીને બીજેપીમાં એને જીત્યા છે. આ વખતે જનતા કોની સાથે રહેશે? કેમકે 2017માં તો કોંગ્રેસને મેન્ડેટ આપ્યું હતું. કરજણ વિધાનસભાની અંદર જૂની વાત કરીએ તો કોંગ્રેસનો ગઢ હતો. આપણને યાદ છે કે ગામડાની અંદર આપણને પેલા મોટા પથ્થર આવતા હતા, એ પણ શુદ્ધા નહોતા, અને જ્યારે દિવાળી પર કોઈ નવા કપડાં પહેરીને કોઈ યુવાન નીકળે અને તે વખતે નવા બૂટ ને નવા જીન્સ પર જ્યારે કીચડ ઉછળે ને, એ કોંગ્રેસનું કામ હતું. આજે દરેક સોસાયટીના કોમન પ્લોટ હોય, દરેક ગામનો ચોક હોય, દરેકની જગ્યાએ આજે બ્લોક, બાગ બગીચા, છોકરાઓને રમવા માટે બાગ બગીચાની અંદર હિંચકાથી તમામ સુખ સુવિધા સાથે આજે આપણે આ નવું ગુજરાત, નવું કરજણ જોઈ રહ્યા છે. કરજણની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની અંદર નગરપાલિકાના જેટલા પણ કોમન પ્લોટને જેટલી પણ જગ્યા હતી, દરેક વોર્ડ દીઠ એ સિનિયર સિટીઝન માટેનું ગ્રાઉન્ડ હોય. નગરપાલિકા પહેલાં અહીંયા એક જગ્યાએ જ્યાં ઉકરડો હતો, કોર્ટની પાછળ તાલુકા પંચાયત પાસે જે કરજણનું મુખ્ય જગ્યા પર, એ જગ્યાને પણ સ્વચ્છ કરીને ત્યાં ગાર્ડન બનાવવામાં આવ્યું. આ પ્રકારનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેખાય છે. બિલકુલ, આપ શું કહેશો? જે રીતના કરજણની જો વાત કરીએ તો રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે, ખેડૂત લક્ષી આ મતદારો સૌથી વધારે છે કરજણમાં, અને એમને ઘણી બધી પ્રશ્ન છે કે ભાઈ સરકાર દ્વારા જે એમની જમીનો લઈ લેવામાં એનું પ્રોપર વળતર નથી આપવામાં આવ્યું, જે કોરિડોર છે એના કારણે પાણી ભરાઈ જાય તો નુકસાનીનું વળતર નથી આપવામાં આવતું, રોજગારી નથી મળી રહી, શું કહેશો? રોજગારીનો પ્રશ્ન કરજણમાં એટલો બધો નથી, ખોટી વાત છે મિત્રોની. કેટલા જનતાના વિશ્વાસથી કેટલા કાયમ છે? શું વિશ્વાસ જીત્યો છે કે વિશ્વાસ હારી ગયા છે? તમે જે વાત કરો છો એમાં વિશ્વાસ જીત્યો છે, એ 100% વાત છે. કારણ કે જે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાંથી સહાય મોકલે છે અને જે મદદરૂપ થાય છે, જેના એક ભાગરૂપે આયુષ્યમાન કાર્ડ છે જે દરેકની પાસે અત્યારે અવેલેબલ છે, અને ઇમરજન્સીના સમયમાં એ કાર્ડથી એમના ઇલાજ પણ થાય છે. કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને 6000 રૂપિયા પીએમ સ્વનિધિ જે લોકોને મળે છે, ખેડૂતોના ખાતામાં સીધા એ આપવામાં આવે છે. રોજગારીનો પ્રશ્નથી આરામથી નોકરી મળે છે, મોટી મોટી કંપનીઓ જેવી વાત થઈ રહી છે. પહેલાં પહેલું તો 6000 રૂપિયા સબસિડી આપવામાં આવે છે, બહુ સરસ વાત છે.
ના નથી, સ્વીકાર્ય છે. પરંતુ સામે સામે ખાતરનો ભાવ જુઓ તમે, ડીએપી ખાતરના 1400 રૂપિયા છે આજે. આજે વર્ષોથી અમે લગભગ 12 વર્ષથી એમની પાછળ આર્બિટ્રેશનના પ્રશ્નો ચાલુ છે, કેસો પેન્ડિંગ છે. આજ દિન સુધી અમને કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી, નથી થવા દીધી. તો તમને શું લાગે છે કોના પર જનતા વધારે વિશ્વાસ મૂકશે? વિકાસની રાજનીતિ કહું તમને. કરજણ નગરપાલિકા ભાજપનું બોર્ડ છે. આજે શુભમ રો હાઉસ, રંગ રેસિડન્સ સોસાયટી, સંસ્કાર પાર્ક સોસાયટીમાં નલ પે જલ પે યોજનાનો આજે ફિયાસ્કો છે. એ સોસાયટીમાં આજે પોતાના સોસાયટીના પ્રમુખ હોવા પોતાના બોર્ડથી પાણી આપે છે, હજુ નડી નગરપાલિકાના કનેક્શન ગયા નથી. શું નામ છે? નરસિંહભાઈ. વોટિંગ કરવા જાઓ છો? વોટિંગ કરવા જઈએ ને. કેટલી વખત વોટ આપ્યા? વોટો 10-12 વખત આપ્યા. 10-12 વખત એટલે 10-12 ધારાસભ્ય જોયા છે તમે? કયા ધારાસભ્ય સૌથી સારા લાગે કરજણ માટે, કે જેને કરજણની જનતાનો વિકાસ? ડાભી. હા, ચંદુ ડાભી. કેમ ચંદુભાઈ કેમ? એ કોંગ્રેસના હતા ને, કોંગ્રેસના 4 વખત ચૂંટાયેલા. અચ્છા, તો શું કહેવું, સૌથી વધારે કામ એમને કર્યા કરજણમાં? એમણે જ કર્યા કામ. તો રોડ રસ્તા બધું કરે તે વખત, તે વખત સરકારના નિયમ પ્રમાણે. તો આજના ધારાસભ્યનું શું લાગે? આજે શું છે કે ગવર્મેન્ટ એવું છે કે 100 કરનું દેવું માફ કરી નાખે, અને ખેડૂતોનું 3 લાખ રૂપિયા દેવું માફ કરી શકતી નહીં. મોંઘવારી નડે છે? મોંઘવારી તો જબરજસ્ત નડે છે. મોંઘવારી અત્યારે 200 રૂપિયા રોજની અંદર, 3,2700 રૂપિયા પર તેલનો ડબ્બો છે. શું ખાય પબ્લિક? 200 રૂપિયા રોજમાં પબ્લિકનું ભરણ પોષણ કેમ કરવું એ જ કંઈ ખબર નથી પડતી. મને ખુદને એટલી તકલીફ પડે છે કે અમે રાતે 1-1 વાગ્યા સુધી અમે પોતાનો નાસ્તા આવું ચલાવીએ છીએ, છતાં અમારું પોતાનું ગુજરાન અમે નહીં ચલાવી શકતા. ગૃહિણી છો, ઘર ચલાવતા હશો, તો એક જેન્યુઇન વાત છે કે મોંઘવારી વધી છે કે નથી વધી? જો આપણે કામ કરતા હોય એટલે આપણે જેવો રોજ આપણો વધારીએ છીએ તો એ પ્રમાણે અમે દરેક વસ્તુના ભાવ વધે છે, બધું વધે છે. બરાબર. તમારું કેવું છે, આવક વધી છે એટલે મોંઘવારી વધી? એવું નથી કહેતા કે આવક વધી છે એટલે મોંઘવારી વધી છે, તો દરેક વસ્તુના ભાવ વધ્યા છે. બેન કહી રહ્યા છે મોંઘવારી નથી વધી, તમને શું લાગે છે? મોંઘવારીનું અંદર આપણને સૌને ખબર છે કે દેશ આખી દુનિયા 2 વર્ષ જ્યારે આપણે કોરોના જેવી મહામારી સામે લડ્યા, 2 વર્ષ જ્યારે ઘરે બેઠું હતું, ત્યાર પછી આખા વિશ્વની અંદર અત્યારે આપણે જોઈએ તો 25-30% મોંઘવારી દર વધ્યો છે. ત્યારે ગર્વ સાથે આપણે એટલું કહી શકીએ કે ભારત, આ એક ભારતીય તરીકે આપણને ગૌરવ છે કે અમેરિકા ફ્રાન્સ જેવા મોટા દેશો જ્યારે મોંઘવારી સામે લડી રહ્યા છે ત્યારે ભારતની અંદર ફક્ત 5% જેટલી મોંઘવારી વધી છે. કરજણના શું પ્રશ્ન છે? જો કરજણના મોટાભાગના કોઈ પ્રશ્ન તો છે જ નહીં. બીજું કે અમારા ધારાસભ્ય એટલા પ્રેક્ટિકલ માણસ છે, નાનામાં નાના માણસને બી મુલાકાત આપે છે, એમની રજૂઆત સાંભળે છે. શું પ્રશ્ન શું છે તમારા કરજણ વિધાનસભાની? જો આપણે વાત કરીએ તો બેઝિકલી કયા કયા પ્રશ્ન છે? બેઝિકલી કરજણ નગરમાં અત્યારે એક તો પહેલો તો રસ્તાઓનો બહુ મોટો પ્રોબ્લેમ છે. બીજું કે રસ્તા ઉપર આડેધડ ટ્રાફિક થાય છે, પાર્કિંગ ગમે ત્યાં થાય છે, રખડતા ઢોરોનો બહુ મોટો પ્રશ્ન છે, ભૂંડનો બહુ મોટો પ્રશ્ન છે. અગાઉ પણ આ બાબતે વારંવાર નગરના નાગરિકોએ વારંવાર રજૂઆતો કરેલી, છતાં પણ એનું પરિણામ કંઈ મળ્યું નથી. બહાર જવું હોય તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે ખરી વ્યવસ્થિત જવા માટે વિદ્યાર્થીઓ કે લોકો? બસ માટે કોઈ પણ ટાઈમ નક્કી નથી, બીજું કોઈ પણ મળી જાય, પણ જે અંદરના ગામડાઓ છે એમના માટે કોઈ બસની સુવિધા જ નથી. ગમે ત્યારે હોય ત્યાં રસ્તા નથી, સુવિધા નથી, કશું જ નથી, અને કહે છે અમે વિકાસ કર્યો છે. સામાન્ય ગામડાની પ્રજા છે એમને પીએસસી સેવા સેન્ટર પર સારવાર મળે છે? સામે સર તપાસ કરલો, મળે જ છે, અમારી ડાયરીમાં મળે જ છે. શું છે સુવિધા કેવી છે અહીંયા આરોગ્યને લઈને, શિક્ષણ? આરોગ્ય લઈને સુવિધા બહુ સરસ છે, 108ની સુવિધા બી સરકારે આપેલી છે, તેમજ અહીંયા સામે જ દવાખાનું છે, સરકારી દવાખાની અંદર ડિલિવરી થાય છે, સરકારી દવાખાના તમામ ઈલાજો થાય છે. આ ભાઈઓ જે બોલે છે તે પોતે બી આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરે છે. આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરો છો એવું કહી રહ્યા છે? આયુષ્યમાન કાર્ડની અંદર આજે પણ લોકોને જે પ્રમાણે કાર્ડની અંદર સહાય મળવી જોઈએ મળતી નથી, કાર જે પ્રમાણે સરળતાથી નીકળવા જોઈએ નીકળતા નથી. આજે પણ તમે ગામડાની જાઓ, ગામડાની અંદર જાઓ તો લોકોને પૂછશો તો કે ના કાર કઢાવી શકતા નથી, કાર કઢાવવાનો પ્રોસીજર લાંબો છે. અનેક પ્રશ્ન આરોગ્યના, આજે આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર કેમ છે? આરોગ્યના તમામ સ્ટાફ લોકો આજે તમે જુઓ તો 31 જેટલા કર્મચારીઓ અલગ અલગ વર્ગ અને એના તમામ સ્ટાફ, આજે વીસી પણ એમાં છે, હડતાળ ઉપર છે. અનેક સમસ્યાઓ, આશા વર્કરો પણ હડતાળ પર છે, તલાટીઓ હડતાળ પર છે, લોકોને ખૂબ મોટી તલાટીઓની ઘટ છે. મિજાજ શું છે આ વખતે કરજણની જનતાનો? કરજણની જનતાનો મિજાજ એક જ છે, કોંગ્રેસ અને પરિવર્તન
એ નક્કી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી 21,000 મતથી કરજણની સીટ હારવાની છે. 21,000 મતથી હારવાની છે. શું કહો તમને, કરજણની જનતાનો શું મિજાજ છે? આખો દેશ જાણે છે કોંગ્રેસનું પરિવર્તન થઈ રહ્યું છે. દેશ વિકાસની રાજનીતિમાં કોંગ્રેસનું ભાજપમાં પરિવર્તન થઈ રહ્યું છે. કોંગ્રેસે ગ્રાઉન્ડ પરથી મુક્ત થઈ રહી છે, ભારતમાંથી મુક્ત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી મજબૂતીથી પોતાનો વિકાસ રચન ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ વધી રહી છે. અને વાત કરતા હોય આરોગ્યની વાત કરતા હોય તો અત્યાર સુધી કોઈ પણ સરકારે વિશ્વ કોઈ પણ અમેરિકા જેવા ડેવલપ કન્ટ્રીની વાત કરીએ તો ઘરે બેઠા કોઈ દિવસ સેવા સેતુ જેવા કાર્યક્રમ આપ્યા હોય તે મને ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકારે આપ્યા છે. અત્યારે દરેક કાર્ડ એક ઘરે 21,000 વોટથી બીજેપી અહીંયા હારી રહી છે. ભારતીય જનતા પાર્ટી અહીંયા આપ કોઈ પણ વિકાસના કામ જોઈ લો, સમય બતાવશે. અહીંયા કોઈ પણ લોકો સામાન્ય લોકોને પૂછો, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સિવાય અહીંયા વિકાસ સિવાય કોઈ બીજી વાત નથી. જે રીતના કરજણ વિધાનસભા પર જનતાનો મિજાજ જાણ્યો, જનતા કહી રહી છે કે અહીંયા રોજગારીનો પ્રશ્ન છે, ખેડૂતોના પ્રશ્ન છે, મોંઘવારીનો પ્રશ્ન છે, ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન છે, તો બીજી તરફ લોકો કહી રહ્યા છે કે ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીએ સરકારે કરજણ માટે અનેક વિકાસના કામો કર્યા છે. આમ અહીંયાની જનતાનો મિજાજ જે છે તે મિશ્ર લાગી રહ્યો છે. અમુક લોકો જે છે તે નારાજ દેખાઈ રહ્યા છે સરકારની કામગીરીથી, ધારાસભ્યની કામગીરીથી, અને અમુક લોકો ખુશ દેખાઈ રહ્યા છે. તો પાદરા વિધાનસભાથી કોંગ્રેસના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર 2017માં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તેમણે દિનેશ પટેલને ચૂંટણી હરાવ્યા હતા. ત્યારે હવે 5 વર્ષમાં શું જસપાલસિંહ પઢિયારના કામથી અહીંયાની જનતા ખુશ છે, નાખુશ છે, કયા પ્રકારના કામો થયા છે, લોકો તેમના કામને કઈ રીતે જોઈ રહ્યા છે, તેના માટે વાત કરવા માટે આપણી સાથે પાદરાની જનતા જોડાઈ છે. આપણે તેમની સાથે વાત કરીશું અને તેમનો મિજાજ જાણવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ વાત કરીશું, આપણે શું કહેશો, જે રીતના પાદરા વિધાનસભામાં 2017માં જે પરિણામ આવ્યા, કોંગ્રેસના ધારાસભ્યની અહીંયાથી જીત થઈ, 5 વર્ષમાં જે જસપાલસિંહ પઢિયાર છે એમના કયા કયા કામો થયા છે, તો કામ નથી થયા પાદરા તાલુકામાં કોંગ્રેસના જે જીત થઈ ત્યાં પછી કોઈ પાદરાના કામો થયા નથી. પાદરાથી જંબુસરનો રોડ આ લોકોએ રજૂઆત કરી, રોડમાં થયો નથી. શું કહેશો આપ, જે રીતના જસપાલસિંહ પઢિયાર જે 5 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા છે, કેટલા ખુશ છો એમના કામથી, કેટલા નાખુશ છો? શું કહેશો જે રીતના પાદરાની જો વાત કરીએ આપણે, તો અહીંયા બેઝિક પ્રશ્નો શું છે, પાદરાની જનતાને કયા પ્રશ્નો સ્પર્શે છે કે જે કામ થવા જોઈએ? મોટાભાગના પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ ચૂક્યા છે. આવા બધા ગપ્પામાં અમે રોડ મંજૂર કરેલા, તકમ ચાલુ કરતા નહીં એવાય રોડ. પોણી પ્રવાહની વાત આવી તો પોણી પ્રવાહ માજી ધારાસભ્ય એ રજૂઆત કરી ભાજપના, અને એમના થકી પોણી પ્રવાહ આવી છે. અને ગપ્પા મારા અમે લાય એટલે પણ તમારી પાસે ગુજરાતમાં કશું નહીં, ભારતમાં કશું નહીં, પણ તમે લાવવા હો અમેથી ભાઈ ગપ્પા જ માણસ, અમે આ લાયા, અમે પેલું લાયા. તો પાદરામાં કયા પ્રશ્ન છે જે આજે પણ અનુકેલાયા છે, લોકોની સમસ્યા છે, શું લાગે છે? પણ બીજેપી કડક છે તો હજુ જંબુસરના રોડ પર ઘણા એક્સિડન્ટો થાય છે. એ ત્યાં આગળ એકલા આમ આદમી પાર્ટીવાળા નથી જતા કે નથી બીજેપીવાળા એકલા જતા, બધી જ પબ્લિક. આ પ્રજાને અસર કરતું કામ છે કે જે થવું જોઈએ. જે મારા કાકા રોજ હવાર ઉઠીને ત્યાં જ જાય છે, મુવાલ જ જવાનું છે એમને, પણ એ સરકારમાં જરાક રજૂઆત કરે કે આ કામની પણ જરૂર છે. શું કહો છો, લાલ પાણી લોકો અહીંયા પીવે છે એવી વાતો થઈ રહી છે, તમે પેલું ખેતરને બોરિંગ કરો તો એમાંથી બી લાલ પાણી નીકળે છે? સાચી વાત છે આ, બિલકુલ. આખા 20 વર્ષથી પાદરા તાલુકાની અંદર, પાદરા શહેરમાં પણ આજે 2500 TDSનું પાણી છે. પાદરા આજે બધા આગેવાનો વાતો કરે છે, પાદરાની બોડી, પાદરામાં પોપરમાં જ પાણી શુદ્ધ લાવી શક્યા નથી એ લોકો. તો આખા તાલુકાની અંદર કોઈ ગામ એવું નથી કે 2000ની નીચેનું કોઈ TDS પાણી હોય, 2000ની ઉપર TDSના પાણી છે બધી જગ્યાએ. એટલે માનો છો કે અત્યારે તો ધારાસભ્ય કોંગ્રેસના છે, એના પહેલાં ધારાસભ્ય ભાજપના હતા, એટલે બંને પક્ષોએ જે પાદરાની જનતા માટે કામ કરવું જોઈએ એ અત્યાર સુધી નથી કરી શક્યા? પક્ષમાં મોદી સાહેબના નામ પર ચૂંટાવાનું, ચૂંટાઈને પછી પોતાના જ રોટલા શેકવાના. આ કોઈ બી બોડી હોય, કોંગ્રેસની બોડી હોય કે ભાજપની બોડી હોય, આ કોંગ્રેસની બોડી છે તો ભાજપવાળા કામ નથી કરવા દેતા, ભાજપની બોડી આવશે તો પોતાના રોટલા શેકશે. આ જ વાત છે, પ્રજાનું કોઈ જોતું નથી. એ ગેસની લાઇનની વાત હોય કે રોડની વાત હોય, સ્વજનો ગુમાવે તો કોઈ જોવા જતું નથી. બસ 10 મિનિટ જવાનું, દવાખાનામાં લઈ જવાનું, પછી કોઈ ભરવા નહીં જતું અને કે રજૂઆત પણ નથી કરતું. શું નામ છે તમારું? ડૉક્ટર પ્રિન્સ સોલંકી. ડૉક્ટર છો તો પોતે ક્લિનિક ચલાવતો હશે કે નોકરી કરો છો? ક્લિનિક ચલાવું છું. તો શું લોકોને અહીંયા તમારા જિલ્લામાં જે સરકારી આરોગ્યની સેવા છે એ સારી મળી રહી છે કે નથી મળી રહી?
સરકારી આરોગ્યની સેવાઓ બરાબર વ્યવસ્થિત નથી મળતી, કારણ કે અત્યારે પીએસસીમાં એટલા બધા મોજૂદ ડૉક્ટરો નથી. વડું સીએસસી સેન્ટર છે, તેમ છતાં ત્યાં ગાયનેકોલોજીસ્ટનો પ્રશ્ન છે, ત્યાં ગાયનેકોલોજીસ્ટ ઉપસ્થિત નથી. પ્રસૂતિ સરકારી દવાખાનામાં થઈ શકતી નથી. અત્યારે 5 રોજા જે ધારાસભ્ય રહ્યા, હવે ચૂંટણી આવશે પછી નવા ધારાસભ્ય તમારા આવશે, તો શું કરવું જોઈએ? અત્યારે જે ધારાસભ્ય છે તેમને તો ઘણી સરકારમાં રજૂઆત કરી છે, એમને જે મોટા મોટા પ્રાણ પ્રશ્નો હતા એમને ઉકેલેલા છે. રહી વાત તમે કહી તું પીવાના પાણીના પ્રશ્નની વાત, તો 166 કરોડની યોજના એમને મંજૂર કરાઈ છે. આજે પાદરા તાલુકાના 84 ગામમાં 84 જગ્યા પર આજે સંપ બનેલા છે, અને એ પાણીની પીવાની વ્યવસ્થા, શુદ્ધ લોકોને પાણી મળી રહે એના માટેના પ્રયત્ન ચાલુ છે. અને રહી વાત પાદરા જંબુસરની રોડ, તો 193 કરોડની યોજના મંજૂર કરેલી છે જસપાલસિંહે. પુર્ણેશ મોદી સાહેબે મંજૂરી આપી દીધેલી છે, અને હજુ રોડ બનતો નથી, કારણ કે ભાજપ સરકાર રોડ થવા દેતી નથી. જો ભાજપ સરકાર રોડ થવા દે તો જસપાલસિંહ ફરી વખતની ધારાસભ્યની ચૂંટણી જીતી જાય, વિધાનસભાની ચૂંટણી જીતી જાય. એના માટે આ લોકો રોડ નહીં થવા દેતા, બરાબર? ગેસ લાઇન 2 વર્ષ પહેલાં પાદરા શહેરમાં મંજૂર કરી હતી, હજુ અટકી રહી છે. એટલે જસપાલસિંહને તો કામ કરવા જ છે, પણ પબ્લિક થવા દેતી નથી, અહીંયા ભાજપવાળા થવા દેતા નથી. તમે પાદરા વિસ્તારમાં આવ્યા છે, શું લાગે છે તમને જે પણ ધારાસભ્ય આવશે એમના પાસે શું એક્સપેક્ટેશન છે? નવા ધારાસભ્ય આવશે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના જ આવશે. અને કેમ ભાજપના? કેમ ભાજપના એટલે આવશે કે ભાજપ પાર્ટી સક્રિય રીતે જમીન લેવલ પર કામ કરી રહી છે અત્યારે, તાલુકા લેવલ હોય કે પાદરા શહેર હોય. અને ચોક્કસ જે બી કામ પડતર છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી છે. તમારી પાસે કે જે ધારાસભ્ય હોય એને તમે સામે એને કહી શકો કે ભાઈ આ કામ તમારે કરાવવું પડશે, એવા કોઈ મુદ્દા છે તમારી પાસે? ભારતીય જનતા પાર્ટી પાસે બધા મુદ્દા જ છે, અને જે બી તમારી પાસે જે બી બનશે, જે બી ધારાસભ્ય બનશે એ વિકાસનું કામ કરશે ચોક્કસ. એટલે કોઈ પણ ધારાસભ્ય આવશે તો ભાજપના? ભાજપના જ. શું નામ છે તમારું? જયેશભાઈ રાણા. જયેશભાઈ, નોકરી મળે છે કે નથી મળતી? હું એકચ્યુઅલી ક્લાસીસ ચલાવું છું, પણ નોકરીના તો વાંધો છે, કારણ કે અત્યારે મેં તો ક્લાસીસ ચલાવ તો છોકરાઓ ભણવા આવતા છે અને વાત તો કરતા છે. છોકરા જ્યારે એજ્યુકેટેડ થઈને પછી નોકરી લેવા જાય ત્યારે નોકરી એમને મળતી નથી, બરાબર છે? નોકરીઓ મળતી નથી એજ્યુકેશન પછી પણ. પાદરાની સ્કૂલોની અંદર પણ કોઈ વ્યવસ્થા છે ને, એના જે પણ બેઝિક છે કોઈ પ્રોપર ટ્રીટમેન્ટ નથી, કોઈ જગ્યાએ ભણાવવામાં આવતું નથી. 5 વર્ષનું જે જસપાલસિંહ પઢિયારનું કામકાજ રહ્યું છે અહીંયા, કેવું લાગ્યું તમને? સમજ પાદરાનગરમાં તો કંઈ કામ દેખાતું નથી એમનું. એક બોકડાની ગ્રાન્ટ આલી છે પાદરાનગરમાં, બસ એ બોકડા સિવાય કોઈ વિકાસના કામ નહીં. બીજું ગેસ લાઇનની સિસ્ટમ એવી છે કે ભાઈ પેલો પ્રાઇવેટ કંપની જોડથી ગેસ લેવો અને સરકાર અંડરટેકિંગ જે છે એની મેથી ગેસ લેવો, એ બેમાં દુવિધા છે. સરકાર અંડરટેકિંગમાંથી ગેસ લઈએ તો સસ્તો પડે, ગેલમાંથી લઈએ તો મોંઘો પડે, તો પ્રજાને મોંઘો ગેસ તો ના જલાય, એના કારણે થોડી લેટ થઈ છે ગેસની. અને બીજું કે શિક્ષણની મેં પાદરાનગરમાં 3 સ્કૂલ છે સરકારી, ક્વોલિફાઈડ શિક્ષકો છે, પ્રાઇવેટ સ્કૂલમાં જે હોય, પણ પાદરાનગરમાં 3 છે સરકાર સંચાલિત, એમાંથી 3-3 સ્કૂલોમાં ક્વોલિફાઈડ શિક્ષકો છે. શું કહો છો? સ્કૂલની અંદર અહીંયા આગળ ધમાલો પણ થાય છે, શિક્ષિકાઓ અને શિક્ષકો આચાર્ય જોડે મારામારી હો થાય છે, એટલા ક્વોલિફાઈડ મૂકેલા છે તમે કે મારામારી ક્યારે મૂકેલા છે એટલા બધા ક્વોલિફાઈડ? શું કહો છો તમે? યુવાન છો, જે રીતના પાદરામાં તો સૌથી મોટી ઇન્ડસ્ટ્રી આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે પાદરા, તો નોકરી અહીંયા લોકોને મળતી હશે ને કે નહીં મળતી? નોકરી તો મળી રહે છે, પણ એની માટે સખત મહેનત ને સખત સહાય કરવી પડે છે, એની માટે સખત બનવું પડે. 2018-19-20 કોરોના તો કઈ ગયા હતા બધા સેવા માટે. હું જાતે એડમિટ હતો, પૂર્વ ધારાસભ્ય દિનુમામાએ સરકારી દવાખાનાની અંદર વેન્ટિલેટર મશીન દાન કરેલું હતું, એ ટાઈમે 24 દર્દીની જાન બચેલી હતી પૂર્વ ધારાસભ્યએ. ચાલે ચાલુ વર્ષના ધારાસભ્ય કઈ ગયા હતા? ચાલુ વર્ષના ધારાસભ્ય એક મારા કાકા કોર્પોરેટર હતા, જ્યારે કોરોનાની અંદર કોઈ ઘરઘર નહોતું જતું, એ ટાઈમે બીજેપીના કોર્પોરેટર મારા કાકા સંજય પટેલ મારી ઘરે આવીને ઊભા હતા. એ ટાઈમની અંદર કોર્પોરેટરો કઈ ગયા હતા? કોર્પોરેટરની અંદર મારા કાકા હતા, બરાબર છે, પણ કોંગ્રેસની અંદર કોઈ પણ જાતનું ઘરે ઘરે કોઈ ઉકાળો વિતરણ આવ્યું નથી. ઉકાળા તો એક ઘરઘરતું ઉચ્ચાર વિતરણ છે કે પીઓ અને મટાડો નહીં, જે વૈશ્વિક લેવલ પર સહાય કરે એનું નામ પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ છે. લોકો સાથે બી એક વાત કરીશું. તમે ક્યાંથી આવ્યા છો? સર, હું TVC મેમ્બર છું, પાદરા હરિપ્રસારણ આગેવાન છું. શું તમારો શું પ્રશ્ન છે અહીંયા? કારણ કે અમે જનતાનો મિજાજ જાણવા માટે આવ્યા છે, આગામી વિધાનસભા ચૂંટણી છે, શું મિજાજ શું છે? મિજાજ તો સર, જો અત્યારે ફેક્ટ કહીશ, અત્યારે હું મારા પોતાના લહેરી પથારાવાળા માટે એક ઇસ્યુ લઈને આવ્યો છું કે અમારા લહેરી પથારાવાળા માટે કોઈ નેતા જોતું નથી. 10-10 વર્ષથી ચૂંટાયા, મને ખબર નહીં કે વિધાનસભામાં પાદરાનો કોઈ
મુદ્દો ઉઠાવે છે, કોઈ જનતાએ જોયું નહીં. પણ એટલું ખરું કે અત્યારે નવયુવાન જે વિધાનસભાના ધારાસભ્ય અત્યારે છે એ આજે 500 કરોડની ગ્રાન્ટ લાવ્યા છે. અત્યારનો પાદરાનો ઇતિહાસ છે, હું સ્પર્શ કહું છું, પાદરાનો ઇતિહાસ છે કે 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાદરા મેં લાવ્યા છે. બીજું કે અમારા લહેરી પથારાવાળાની જે અમારી ઇસ્યુ છે કે દસ વર્ષ પહેલે આજે આજ જેનું મામા ધારાસભ્ય હતા ત્યારે અમારા પાદરામાં લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા છે, લોકોની દુકાનો તોડી નાખવામાં આવી છે, પેટ પર લાત મારી છે. એમને કસરત વિકાસ દીનુ મામાએ નથી કર્યો. આ પાદરાની બોડી પ્રવક્તા અત્યારે કામ સારું કરી રહ્યા છે, હું માનું છું. તો જે રીતના પાદરા વિધાનસભાની જનતાનો મિજાજ આજના કાર્યક્રમમાં જાણ્યો, જેમાં જનતા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આજના વખતના જે ધારાસભ્ય છે તેમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે 500 કરોડની ગ્રાન્ટ અહીંયા લાયા, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ગ્રાન્ટ લાયા છે પરંતુ તેનો ઉપયોગ હજુ સુધી જનતા નથી કરી શકી, ત્યારે આવા અનેક સવાલો જનતાએ રજૂ કર્યા. પોતાની આશા અપેક્ષાઓ આજના કાર્યક્રમમાં જનતાએ રજૂ કરી. કરજણ અને પાદરાની જનતાનો મિજાજ જાણ્યો, જનતાના પ્રશ્નો આપણે સાંભળ્યા, સાથે જ જનતાની શું આશા અપેક્ષા હતી તે પણ સાંભળી. હવે વારો છે જનતાના પ્રતિનિધિ એટલે કે નેતાજીનો મિજાજ જાણવાનો. અને અત્યારે આપણી સાથે આ મંચ પર ઉપસ્થિત છે કોંગ્રેસના પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર, સાથે જ બીજેપીમાંથી ઉપસ્થિત છે જે ચૈતન્યસિંહ ઝાલા, જેઓ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર છે પાદરા નગરપાલિકાના અને ભાજપના નેતા છે. બંનેનું Zee 24 કલાકના મંચ પર અમે સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ આપણે અહીંયાના જે ધારાસભ્ય છે જસપાલસિંહ પઢિયાર, જેઓ કોંગ્રેસમાંથી 2017 વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા, તેમની સાથે જઈશું, તેમની સાથે વાત કરીશું. જસપાલસિંહ, શું કહેશો? 5 જે બેઠક હતી જિલ્લાની કોંગ્રેસની, તેમાંથી કરજણ અને પાદરા આ 2 જ બેઠક કોંગ્રેસ જીતી શકી હતી, અને એમાં પણ કરજણમાંથી અક્ષયભાઈએ પક્ષ પલટો કરીને બીજેપીમાં ગયા, એટલે અત્યારે માત્ર આપ એકલા બેઠકના ધારાસભ્ય છો વડોદરા જિલ્લામાં કોંગ્રેસના. શું હવે રણનીતિ રહેશે કોંગ્રેસની કે આ તમારી બેઠક પણ જળવાઈ રહે અને વધુ બેઠક જીતી શકો? કોંગ્રેસે હર હંમેશ માટે નાનામાં નાની વ્યક્તિને કેવી રીતે લાભ પહોંચાડી શકાય એ આટલા વર્ષોથી કે નાનામાં નાના વ્યક્તિને પણ સારો એવો લાભ મળે અને સારા એવું પાર્ટી દ્વારા કે કોઈ પણ નાનો હોય, મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, હંમેશા એની ચિંતા કરી છે અને હર હંમેશ માટે એ લોકોની પડખે ઊભી છે. એ જ મુદ્દાઓ સાથે રાહુલજીના જે 8 વચનો છે એ મુદ્દાઓ સાથે અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે એ મુદ્દાઓને લઈને ઘર ઘર પહોંચો આ રાહુલજીની પત્રિકા લઈને અને સાથે સ્થાનિક જે મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓને લઈને આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અમે લોકો ફરીથી લોકો વચ્ચે એમના આશીર્વાદ મેળવવા માટે જવાના. તમારી બેઠક જાળવી રાખવી પણ એક ચેલેન્જિંગ રહેશે, કઈ રીતના તમે જાળવી રાખશો? કારણ કે જે જનતા છે તમે 5 વર્ષ તેમની વચ્ચે રહ્યા છો, અત્યારે જનતાનો મિજાજ શું છે? લોકોના હજુ પણ ઘણા બધા પ્રશ્નો છે. જ્યારે અમે વાતચીત કરી 4 લેન પાદરા જંબુસરનો પ્રશ્ન હોય, ગંદા પાણીનો એટલે લાલ પાણીનો પ્રશ્ન હોય, ગેસ લાઇનનો પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્ન આજે પણ છે. છેલ્લા આપ જાણો છો અને ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. 15 વર્ષથી આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે હતી. હું એમ માનું છું કે 15 વર્ષમાં જો આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે રહી હોય તો પાદરા તાલુકાના કોઈ પણ નાનામાં નાના માણસ હોય, જે આપે જે વાત કરી, 4 લેન રોડ છે, ગેસ લાઇનની વાત છે, એક બીજો મુદ્દો આપે બોલ્યા ને એક આડબંધનો મુદ્દો છે, બરાબર, આ ઘણા બધા જે 4-5 મુદ્દાઓ છે જે આખી વિધાનસભાને પરસતા મુદ્દા છે, એ એક પણ કામ બાકી ના રહેવું જોઈએ. જ્યારે ગુજરાતમાં તમારી સરકાર હોય, રૂલિંગ પાર્ટીના તમે ધારાસભ્ય હોય, તો એક પણ કામ પાદરાની જનતાનું બાકી રહી ના શકે. હું વાત કરીશ કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન જ્યારે 2012માં ચોકારીના ભાઠામાં આવ્યા હતા, આખા પાદરા તાલુકાની જનતા જાણે છે કે તે વખતે એમને શું કહ્યું હતું. અને આ જ મુદ્દો મેં વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો કે ગુજરાત સરકાર માનનીય પ્રધાનમંત્રીશ્રીનું માન રાખે, પાદરાની જનતાને જે વચન આપ્યું છે 4 લેન રોડનું, અને સૌથી મોટો પ્રશ્ન આડબંધનો છે, એ પ્રશ્ન ઉકેલવામાં ગુજરાત સરકાર રસ દાખવે. કેમ કે માનનીય પ્રધાનમંત્રીશ્રી, આદરણીય પ્રધાનમંત્રીશ્રી અહીંયા કહીને ગયા છે તો અમારું ભલે માન ના રાખે, પાદરાની જનતાનું ભલે માન ના રાખે, પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું માન રાખીને આ તમામ વાતો કે એ કાર્ય પૂર્ણ કરવામાં આવે. હું આપને જણાવવા માગીશ કે
फोर लेन रोड 193 करोड़ना खर्चे मार्च 2022 विधानसभा में 27 तारीखे माननीय मंत्रीशी द्वारा एनी जाहेरात करवामां आवी छे। 15 दिवस पहला एनु टेन्डर पर आवानुं हतुं। वडोदरा जिल्लाना तमाम लोकोने खबर छे के एनु टेन्डर आवानुं हतुं, परंतु ज्यारे हुं 4 दिवस पछी फरी दिशा कमिटीनी मीटिंगमां गयो त्यारे मैं अधिकारीशीने पूछ्यु के शुं थयुं, त्यारे मने कीधुं के टेन्डरनी तैयारी थई गईली हती, परंतु हमणां थोभवानी वात करવામાં આવી છે। એ હું કોઈ અધિકારીનું નામ લેવા નથી માંગતો। 2015 ની અંદર જ્યારે માન્ય સાંસદશ્રીએ પણ ઉલ્લેખ કર્યો છે કે 2015 ની અંદર નડિયાદ સિંચાઈ વિભાગ આડબંધનું કામ જોતું હતું, 2015 ની અંદર મુખ્યમંત્રીનો પત્ર ક્રમાંક આ નંબરથી આડબંધનું કામ બંધ કરવામાં આવ્યું છે, તો 2017માં આવીને તમારે બોલવાની ક્યાં જરૂર હતી ભાઈ? તો જે રીતના આનો જવાબ લઈશું ચેતન્યસિંહ ઝાલા પાસે કે જે ધારાસભ્યએ વાત કરી કે ફોર લેન રોડનું જે કામ મંજૂર થયું, ટેન્ડર પણ તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી પરંતુ તેને અટકાવી દેવામાં આવ્યું, એવી રીતે જ તેમણે આડબંધની વાત કરી કે કામ પણ અટકાવી દેવામાં આવ્યું, કેમ કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે ભાજપનું કામ અટકાવે છે? સરકાર જ્યારે કામ કરે છે તો કોઈ ધારાસભ્ય માટે નથી કરતી હોતી, સરકાર હંમેશા ગુજરાતની જનતા માટે કામ કરે છે। આજે એમને જે આરોપ લગાયા છે એ તદ્દન બિનઅધિકૃત છે। આજે કોઈ પણ અધિકારી હોય એ કહી દે કે થોભોને રાહ જુઓ અને આમને માની લેવું એ અધિકારીક વાત નથી। ખરેખર જો ધારાસભ્યને 5 વર્ષ પાદરાની જનતાએ આપ્યા છે, એમને જો કામ કરાઈ શકતા હોત તો ગુજરાતની સરકાર કામ આપવા માટે બેઠી છે, તો 5 વર્ષમાં એક ગુજરાત સરકાર પાસેથી આ કામ લાવવામાં સફળ રહ્યા હોત, પણ ધારાસભ્યશ્રીની નિષ્કાળજીના કારણે આજે પાદરાની જનતા એ રોડ વગર અટકી છે। અને આડબંધની વાત કરીએ તો કેટલાક ટેકનિકલ પ્રોબ્લેમોને કારણે છે કે ભાજપે કામ અટકાવ્યા, ભાજપે કામ નથી અટકાયા। આજે જો એ કરાઈ શકતા હોત તો પોતે ધારાસભ્ય છે તો સરકાર કામ આપવા માટે રેડી છે, સરકારે તમામ આયોજન હાથ પર લીધા છે, પણ ધારાસભ્યશ્રીની નિષ્કાળજીના કારણે એ કામ સરકારશ્રીનું કામ પોતે જનતાને આપી શક્યા નથી। આડબંધની વાત કરીએ તો ટેકનિકલ કેટલાક પ્રોબ્લેમોને કારણે એને ફરી ડિઝાઇન બનાવી હતી અને ટેકનિકલ બધી તૈયારીઓ કરવામાં સમય લાગ્યો છે, જે સરકારે હાથ પર કામ લીધું છે અને આગામી સમયમાં એ ખૂબ સારી રીતે પાદરાની જનતાને પાણીનો લાભ મળવાનો છે। અને સરકારશ્રીનું અમને જાણ છે ત્યાં સુધી નગરપાલિકાએ પણ સરકારને ગેસ લાઇન માટે પત્રો લખ્યા છે અને પોઝિટિવ ત્યાંથી રિસ્પોન્સ આવ્યો છે, તો આગામી સમયમાં ગેસ લાઇનનું પાણી ગેસ લાઇનની પૂરું કામ પૂર્ણ થવાનું છે। વાત કરીએ તો જે કોંગ્રેસની વાત કરી રહ્યા છે તો રાહુલ ગાંધી એ આજે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે। અત્યારે ખરેખર તો કોંગ્રેસ નથી જોડાતી તો ભારત જોડવાની વાત ક્યાં રહી? કોંગ્રેસ હંમેશા વંશવાદમાંથી ઊંચી નથી આવી, એ કોંગ્રેસ હંમેશા વંશવાદમાં જ માને છે અને આજે જ એનું કારણ વંશવાદને કારણે ભારતની જનતાને ભોગવવું પડે છે કે આજે વિકાસ વગર અટક્યા છે। 8 વર્ષમાં મોદી સાહેબની સરકારમાં એક પણ કૌભાંડનું નામ નથી કોઈ પણ, આજે કોંગ્રેસ પણ છે, કોંગ્રેસ કરી શકે છે, તપાસ કરાવી શકે છે, પણ આજે સ્વચ્છ અને એકદમ પ્રામાણિક શાસન આપ્યું છે તો નરેન્દ્રભાઈ મોદીની સરકારે। જે રીતના 2017માં વિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ પટેલની હાર થઈ હતી, હવે 2022ની વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે, શું લાગે છે કઈ રીતના કોંગ્રેસને આ બેઠક હરાવશે ભાજપ, શું રણનીતિ રહેશે આ બેઠક જીતવાની? પાદરાની જનતાએ એકવાર કોંગ્રેસને ચાન્સ આપી દીધો હતો, પણ એમની નિષ્કાળજીને કારણે હવે પાદરાની જનતા કોંગ્રેસના મૂળમાં નથી, હવે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી તરફ જ પાદરાની જનતા આકર્ષાયેલી છે, એના માટે જ પાદરાની જનતા વોટ કરશે અને બહુમતીથી પાદરા વિધાનસભાની સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતશે એવો પ્રજા પર અમને સારો એવો વિશ્વાસ છે। બિલકુલ, આપણે જસપાલભાઈ પાસે ફરીથી જઈશું, તેમને બી પૂછ્યું, જસપાલભાઈ કરજણમાં મારી વાત થઈ લોકો સાથે, પાદરામાં લોકો સાથે વાત થઈ, ખેડૂતોના સૌથી મોટા પ્રશ્ન છે કે વીજળી નથી મળતી, પીવાનું પાણી નથી મળતું, તેમના જે પાક છે તેનું પ્રોપર તેમને ભાવ નથી મળતો, સાથે જેવું પણ આવે તો છે જે કોરિડોર બનાવે છે તેના કારણે તેમના જમીનમાં ધોવાણ થયું છે, વરસાદી પાણીથી તેના વળતર પણ નથી મળી રહ્યું, શું કહેશો તમે ધારાસભ્ય તરીકે કેટલી વખત આ મુદ્દા ઉઠાયા છે? પાર્ટી દ્વારા અને મારા દ્વારા પણ
ખેડૂતોને જે વીજળીનો પ્રશ્ન છે, સતત આપ જાણો છો વિધાનસભાના ફ્લોર પર આ વાત મૂકી છે કે સતત 8 કલાક વીજળી ખેડૂતોને નથી મળતી. જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે 18-18 કલાક વીજળી પણ મળતી હતી અને એ ખેડૂતો જે ખેતી કરે છે એ લોકો સારી રીતે જાણે છે. જે રીતે હાઈવેની વાત કરવામાં આવી તો હાઈવેના ખેડૂતોમાં જે જમીનો ગઈ છે, જમીન સંપાદન બાબતની જે વાત છે, એમને પણ 4 ગણું વળતર જે વખતે કોંગ્રેસ મનમોહનસિંહની સરકાર હતી ત્યારે એમને નક્કી કરેલું કે જે જંત્રી હોય એના 4 ગણા ભાવ ખેડૂતોને આપવા જોઈએ. તેવી જ રીતે પાણીની વાત, તો પાણીની યોજના માટે સતત મને ખબર છે કે જનતાએ જે રીતે મારામાં વિશ્વાસ મૂક્યો હતો એટલે સતત એના માટે મેં લડત લડી કે સિંગરોડથી જો પાણી વડોદરાને પીવામાં આપવામાં આવતું હોય તો પાદરાને કેમ નહીં. અને સતત લડતના ભાગરૂપે માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આ 166 કરોડની પાણી પુરવઠા યોજના કે જે પાદરા શહેરને પણ મળવાનું છે અને પાદરા ગામડામાં 70% એનું કામ પણ થઈ ગયું. આ યોજના લાવવામાં 166 કરોડની યોજના પાદરા માટે પાણીના સારું એવું પીવાનું મળી રહે તેનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે અને એ લોકોનું 10મા મહિનામાં કામ પૂરું કરવાનું હતું પરંતુ એ લોકોએ 6 મહિનાનું એક્સટેન્શન લીધું છે એટલે 6 થી 8 મહિનાની અંદર પાદરા નગર અને પાદરા તાલુકાની જનતાને પીવાનું મીઠા પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ થશે. બીજું આપ એવું કહો છો કે એક તરફ તમારી વાત સરકાર નથી સાંભળતી, તમારા લોકોને પ્રશ્ન લઈને તમે સરકાર પાસે જાઓ છો તો પૂરા નથી થતા. બીજી તરફ કહો છો કે 166 કરોડના પ્રોજેક્ટ પાણી લાઇન માટે મંજૂર કર્યા, 4 લેન રોડ મંજૂર કરી પણ ટેન્ડર એમને અટકાવી દીધું, એટલે સરકાર વાત તો સાંભળે છે ખરી? વાત સરકારને સાંભળવી પડે. ચૂંટાયેલા પ્રતિનિધિ પાદરાનો અવાજ છે, મારો અવાજ વ્યક્તિગત નથી, આ પાદરાની જનતા વતી અમે લોકો અવાજ ઉઠાવતા હોય. અને સતત પાદરાની જનતાએ વિધાનસભામાં મેં કેટલા પ્રશ્નો પૂછ્યા છે, વિધાનસભામાં કેટલા મુદ્દા ઉઠાયા છે પાદરાની જનતા માટે. એ પછી આ ગેસ લાઇનની જે બાબત આપણે વાત કરી, કોઈ દિવસ જોયું છે કે એનો ઓફિશિયલ લેટર? કોઈ દિવસ પાદરાની જનતાએ એનો ઓફિશિયલ લેટર જોયો જ કોઈ દિવસ? 1 વર્ષ પહેલાં આખા પાદરામાં એ લેટર મારા માધ્યમથી એનો લેટર ફરતો થયો, પરંતુ કોઈક કારણસર આ લોકો કંઈક ને કંઈક સારું કામ કરવા જતા હોય એટલે વિઘ્ન એ રીતે કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય છે, આ વસ્તુ આવી જશે તો શહેરમાં એમને લાભ મળશે. એવી જ રીતે પાણીની પણ વાત છે. એટલે સતત મેં મારી મહેનત કરી છે અને લોકોને નાનામાં નાના માણસને સારો એવો લાભ સરકારનો રાજ્ય સરકારનો પહોંચાડી શકાય એટલા માટે 500 કરોડની યોજના લાવ્યો છું. 193 કરોડનો 4 લેન રોડ, અચ્છા 2015-16માં વડોદરાથી પાદરાનો રોડ જે પૂર્ણ કરવાનો હતો પરંતુ અટકાયેલો હતો, 2017માં મેં સતત રજૂઆતો કરી એટલે વડોદરાથી પાદરાનો રોડ તાત્કાલિક ધોરણે પાદરાની જનતા જાણે છે કે 2017-18માં આ રોડ વડોદરાથી પાદરાનો બન્યો છે. ચેતનભાઈ શું કહેશો? એ તો કહી રહ્યા છે કે પીવાના પાણીની લાઇનનો પ્રોજેક્ટ હોય, ગેસ લાઇનનો પ્રોજેક્ટ હોય, તમે કીધું નગરપાલિકાએ પણ લેટર લખ્યા છે, તો કે જે નગરપાલિકા લેટર હોય તો બતાવો. એના લેટર તો વાયરલ થયા હતા, સાથે જે રોડનું કામ કરાવતા હતા એ કામ પણ તમે અટકાવી રહ્યા છો. આજે ધારાસભ્ય શ્રી પાદરાની જનતાને ગેરમાર્ગે દોરે છે, 5 વર્ષ એમને એ જ કામ કર્યું છે. કામ આપે છે તો ગુજરાત સરકાર આપે છે, અને જો કામ પોતાની આવડતથી નથી થઈ શકતું તો એનો દોષ પણ એ ગુજરાત સરકારને આપે છે. આજે પાણી પાદરા નગરમાં 2 ટાઈમ પાણી પૂરતું મળે છે, પ્રેશરથી મળે છે, અને એટલા દાવા સાથેથી અમે કહીએ કે વડોદરા અને લાલ ગામડાઓમાં તો આવે છે. એ પણ વાત કરું, પાદરા નગરમાં, વડોદરા જિલ્લામાં માત્ર પાદરા નગરપાલિકા એવી નગરપાલિકા છે જે 2 ટાઈમ આપે છે, પાણી આપે છે અને પૂરતા પ્રેશરથી પાણી આપે છે. વાત રહી લાલ પાણીની, તો એના માટે કેટલાક તાલુકાના કેટલાક ગામમાં પ્રોબ્લેમ છે, તેના માટે સરકારશ્રીએ જૂથ પુરવઠા યોજના આપી છે. ગુજરાત સરકાર સૌની યોજના નલ સે જલ એ યોજના પણ લાવી છે, જેથી કરીને ગુજરાતની જનતાને તમામ પ્રકારની સુવિધાઓ આપી શકાય. એ પ્રમાણેની ગુજરાત સરકાર સતત ચિંતા કરી રહી છે અને એનું અમલવારી પણ નિયત સમયે સરકાર કરે છે, એની તકેદારી રાખે છે. સવાલ એ છે કે જો સરકાર આટલું સારું કામ કરતી હોય ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તો કરજણમાં કોંગ્રેસના ધારાસભ્ય તોડવાની જરૂર કેમ પડી? કેમ કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં લીધા? કેમ તેમને અહીંયા ભાજપમાંથી ચૂંટણી લડાવીને જીતાડ્યા? શું ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા સક્ષમ? ભારતીય જનતા પાર્ટી પાસે 1 થી 1 આવડતવાળા પોતાની તાકાત પર જીતી શકે, પાર્ટીને આગળ વધારી શકે એવા કાર્યકર્તાઓ છે. ભારતીય જનતા પાર્ટીએ કોઈને પણ તોડવાનો પ્રયત્ન ક્યારે પણ કર્યો નથી.
જ્યારે કોંગ્રેસની કોંગ્રેસના કાર્યકરોની કે ધારાસભ્યની વિચારધારામાં કોંગ્રેસ નથી સમાતી ત્યારે મોદી સાહેબ આજે આખા વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે એમનાથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીની જે આઈડિયોલોજી છે તેનાથી પ્રેરાઈને કોંગ્રેસના ધારાસભ્ય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યારે પણ કોઈને લોભ લાલચ કે તોડવાનો પ્રયત્ન ક્યારે કર્યો નથી અને કરશે પણ નહીં. જસપાલભાઈ કહી રહ્યા છે કે કોઈને તોડવાનો પ્રયાસ નથી કર્યા, તમને બી કોઈ ઓફર તો આવી હશે ને જેવી રીતે અક્ષયભાઈને આવી ને જતા રહ્યા? જે તે વખતની વાત હતી, અત્યારે એવી કંઈ વાત છે નહીં. પરંતુ રાજ્યસભાનું ઇલેક્શન હતું એટલે સ્વાભાવિકપણે બધા જ જાણે છે કે તે વખત ઘણી બધી વાતો આવતી હતી, વાયા મીડિયા થતું હતું બધું, એટલે તે વખત વાતો આવતી હતી. પરંતુ જે રીતે પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે એટલે એની સાથે રહ્યા છે. પણ એ કહે છે કે બીજેપી કોઈને તોડતી નથી, સાચી વાત છે? કેમ કે તમારા ધારાસભ્ય બીજેપીમાં ગયા છે. સમગ્ર ગુજરાતની જનતા જાણે છે અત્યાર સુધી 16 થી 17 ધારાસભ્યો હોય એ લોકો કોંગ્રેસ છોડીને રાજીનામું આપીને ભાજપમાં ગઈને ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડ્યા છે. અચ્છા, કોંગ્રેસ કેટલી સીટો જીતી રહી 2022માં? એ આ પ્રદેશ નેતૃત્વને પૂછશો તો વધારે સારું રહેશે. આપને શું લાગે છે? મને લાગે છે હું મારી સીટ જીતવાનો છું. અને સરકાર? સરકારનું આ પ્રદેશ નેતૃત્વને પૂછશો તો વધારે સારું. ચેતનભાઈ સાથે વાત કરીશું. ચેતનભાઈ શું લાગે છે, બીજેપી કેટલી સીટ જીતી રહી? બીજેપી 151 સીટોથી વધુ જીતશે એનો મને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી વતી હું એટલું ચોક્કસ કહીશ પાર્ટીના કાર્યકર્તા તરીકે કે ગુજરાતની જનતા એ 151 સીટથી વધુ સીટ ભારતીય જનતા પાર્ટીને જીતીને આપશે, આપશે ને આપશે જ, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. તો જે રીતના જે આ જનતાના મિજાજ જે શું છે, મિજાજ જી 24 કલાકનો આ વિશેષ કાર્યક્રમમાં નેતાજીનો મિજાજ જાણ્યો. ભાજપ કોંગ્રેસના બંને નેતાજી અહીંયા ઉપસ્થિત રહ્યા, તેમણે જનતાના જે પ્રશ્નો હતા તેનો પણ જવાબ આપ્યો. ધારાસભ્ય કહી રહ્યા છે કે છેલ્લા 5 વર્ષમાં પાદરામાં તેમણે અનેક કામો કરાવ્યા છે પરંતુ બીજેપીએ તેમના કામો અટકાવ્યા છે. જ્યારે બીજેપી કહી રહી છે કે ધારાસભ્યએ બેદરકારીના કારણે પાદરાની જનતાને કામો નથી મળી રહ્યા અને હવે બીજેપીનો ધારાસભ્ય આવશે તો તે કામ પૂરા કરશે. ત્યારે આગામી સમયમાં ખબર પડશે જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી માટે વોટિંગ થશે અને જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે કે પાદરાની જનતાના આશીર્વાદ કોની સાથે છે, કરજણની જનતાના આશીર્વાદ કોની સાથે છે. અત્યારે બસ શું છે મિજાજમાં આટલું જ. જોતા રહો ઝી 24 કલાક.